સુરતના કડોદરા નગર ખાતે પાછલા એક અઠવાડિયામાં 17 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર દ્વારા તમામ સોસાયટીઓને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. સુરતના કડોદરા નગર ખાતે આજરોજ નગરપાલિકાના વિસ્તારમાં આવતી મોટાભાગની તમામ સોસાયટીઓને નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ દ્વારા પલસાણા એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની ફાયરની ટીમને સાથે રાખીને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. કડોદરા નગરપાલિકાના વિસ્તારમાં પાછલા એક અઠવાડિયામાં લગભગ 17 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સહિત નગરપાલિકા દ્વારા પણ સમયાંતરે સાવચેતીના ભાગરૂપે સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. ત્યારે નગરપાલિકાના કારોબારી તથા સેવાભાવી નગરસેવક તરીકે અંકુરભાઈ દ્વારા સાવચેતીના ભાગરૂપે નગરજનોને તેમના ઘરે સોસાયટીમાં ફાયર ટીમને સાથે રાખીને જાતે સેનેટાઇઝ કામગીરી કરાવવામાં આવી હતી. આ સાથે તેમના દ્વારા કોરોના મહામારીને લઈને ફરી એક વખત નગરજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે પાછલા એક અઠવાડિયામાં 17 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 8 જેટલા વ્યક્તિઓ સારવાર બાદ સ્વસ્થ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નિર્મલ પટેલ, ZSTV, કોસંબા. અંકુર દેસાઈ, કારોબારી અધ્યક્ષ, કડોદરા નગરપાલિકા. કડોદરા નગરપાલિકા વિસ્તારમાં લગભગ અઠવાડિયામાં વિવિધ સોસાયટીઓમાં 17 જેટલા COVID-19ના કેસો નોંધાયા હતા, જેમાં લગભગ 9 જેટલા કેસો સારા થઈને પાછા આવી ચૂક્યા છે. જ્યારે જ્યારે પણ આ કેસો આવે છે ત્યારે તે આખી આખી સોસાયટીઓ કડોદરા નગરપાલિકા દ્વારા સેનિટાઇઝ કરવામાં આવે છે અને ત્યાંના રહીશોને વારંવાર વિનંતી કરવામાં આવે છે કે બને ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળશો તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશો.